નમસ્કાર, હું છું સંજય રાવલ. ZSTV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના જંબુચોરામાં ખુલ્લી જગ્યામાં ગંજીપાણાનો જુગાર રમતા ત્રણ જુગારીઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસ દ્વારા ત્રણે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જીવ ન્યૂઝમાંથી કાઢી મૂકવામાં આવેલો રિપોર્ટર પૌવા વેચવા થયો મજબૂર. સોળમા વર્ષે ડોક્ટર, બાવીસમા વર્ષે IAS ની નોકરી છોડી કર્યો ધંધો, આજે 15,000 કરોડ ની કંપની. મનીષ સિસોદિયા ની મુશ્કેલી વધી, CBI ચાર્જશીટ માં પહેલી વાર આવ્યું નામ. ધોની કે રોહિત કોણ છે ખતરનાક, હરભજને આપ્યો કારણ સહિત ઉત્તર. બહેરાશનું એવું મશીન જેનાથી ગીતો સાંભળો, મોબાઈલ પર વાત કરો, ગુજરાતમાં બન્યું છે. સુરતમાં અક્ષય સમય યાત્રા સાથે આચાર્ય મહાસમરજીની પધરામણી. દહેગામ તાલુકામાં આવેલી હરસોલી ગામે આવેલી નવી હરસોલી ગામે રોકડિયા હનુમાનના મંદિરનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. જિલ્લાના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બાયોડીઝલના વેચાણનો વિરોધ કરી પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધા ખાતે રેન્જ IG અશોકકુમાર યાદવ ધાગંધા ડિવિઝનના ઇન્સ્પેક્શન અર્થે આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા હરીશ દુધાત સહિત અધિકારીઓની હાજરી જોવા મળી હતી. બગસરા શહેરમાં 12 કેરવણી મંદિર ખાતે ગ્રીષ્મ શિબિરમાં બાળકોમાં રહેલા ટેલેન્ટ શક્તિને ઉજાગર કરવા દરરોજ અવનવા પ્રયોગો કરી બાળકોને ગમત સાથે જ્ઞાન મળે તેવા હેતુથી ગ્રીષ્મ શિબિરનું આયોજન કરાયું. રાજપીપળાના જયેશભાઈનો કાગડા અને માછલીઓ પ્રત્યેનો અદ્ભુત પ્રેમ. માગરોલ આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે રેલીનું કરાયું આયોજન. નસવાડી તાલુકામાં 3 આગળવાડીના સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.